મિત્રો, સમયની સફરમાં આપણે સૌ અનેક સવાલો સાથે ચાલી રહ્યા છીએ. કોરોના નાબૂદીકરણના ભાગરૂપે લોકડાઉનનો સમય 3 મે સુધી લંબાવવામાં આવ્યો છે. કોરોના સામેના જંગમાં આપણે ચોક્કસ જીતીશું. જરૂર છે મક્કમ મનોબળની અને એકમેકના સમજદારીપૂર્વકના સહકારની. આભારના અહેસાસ સાથે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક જણાવે છે કે મિત્રોના સહયોગ અને લાગણીઓને જોતા આપણી સૌની શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંઘની પ્રસ્તુતિ આપણે સાથે મળીને આગળ વધારી રહ્યા છીએ. જનજાગૃતિ, માનવીય સંવેદના અને સકારાત્મક જિંદગીનો અભિગમ આપણા શારીરિક માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવશે. કોરોના હારેગા, ભારત જીતેગા. આવો આ સંકલ્પ સાથે જીવનમાં સંચેતના જગાવીએ. પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ આપની સાથે છે. મિત્રો, હવે પ્રસ્તુત છે ફિલ્મ, ટીવી અને રંગમંચના જાણીતા અભિનેત્રી રૂપા દિવેટિયાનો સંદેશો. નમસ્તે, હું રૂપા દિવેટિયા. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું. જો કાલની આપણને ખબર ના હોય તો પછી આજની ચિંતા શું કામ કરવાની, આજ શું કામ બગાડવાની, અને આજ ન બગાડતા આ ક્ષણ પણ શું કામ બગાડવાની. કોરોના વિશે બધાએ બધું જ કહ્યું છે. હાથ ધોવા, સ્વચ્છતા રાખવી, સોશિયલ ડિસ્ટન્સ રાખવું. પણ હું માનું છું કે એક સકારાત્મક અભિગમ પણ કોરોનાને માત આપી શકે છે. મિત્રો, હસતા રહો, ખુશ રહો, જે પરિસ્થિતિ છે એને આનંદથી વધાવી લો. એટલે જ કાલે શું થવાનું છે એની ચિંતા છોડી આજ પર ધ્યાન કેન્દ્રિત કરો, મજા કરો. અને મને ખબર નથી કે આવો સમય આપણી જિંદગીમાં કેવી રીતે આવશે અને શું કામ આવ્યો ને ક્યાં સુધી રહેશે, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી એની મજા લૂંટી લો. ઘણા બધા કામ કરી શકાય છે, નવા નવા કાર્યો, નવી સમજણ, નવી ઓળખ. ફેસબુક આપણી પાસે તો ઘણું બધું છે, સોશિયલ મીડિયા, એનાથી એકબીજાની સાથે રહો, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. ચિત્રકામ, પુસ્તકો, આ બધા મિત્રો અત્યારે કામ લાગશે. મિત્રો, સુખી રહો અને સુખી રાખો. કાલની ચિંતા ના કરો, આજને આનંદો. આભાર. મિત્રો, અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું. આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે.